ગુજરાત સહિત વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજકોટના જેતપુરમાં એક કરુણ ઘટના સામે આવી છે. એમ્બ્યુલન્સ ન મળતા બીમાર પુત્રને માતાએ રેકડીમાં હોસ્પિટલ લઈ જવાનો વારો આવ્યો હતો. જેતપુરમાં માનવતાને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. આજે એક વિધવામાં તેના બીમાર દીકરાને રેકડીમાં લઈને જેતપુરની સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી. જેતપુરના ગાયત્રી મંદિર બાવાવાળા પરા પાસે રહેતી મીનાબેન તેના દીકરાને રેકડીમાં લઈને રોડ ઉપર નીકળી પડી હતી. મીનાબેનનો દીકરાનું એક્સિડન્ટ થોડા સમય પહેલા થયું હતું અને તે સંપૂર્ણ પથારીવશ છે અને હાલ ચાલી પણ શકતો નથી. મીનાબેનના પતિનું પણ અવસાન થઈ ચૂક્યું છે ત્યારે આ વિધવા પોતાનું અને પરિવારનું ગુજરાન મજૂરી કરીને કરતા હતા. ત્યારે હાલ કોરોના મહામારીને લઈને સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવેલ છે, જેને લઈને તમામ ધંધા રોજગાર બંધ છે. તેની અસર આવા નાના પરિવાર ઉપર પડી છે. હાલ આવા લોકો પાસે ધંધો ના હોય અને પૈસા ખૂટી ગયા હોય ઘર ચલાવવાનું મુશ્કેલ છે. ત્યારે જો ઘરમાં કોઈ બીમાર હોય તો દવાના ખર્ચા માટે પણ મુશ્કેલી સર્જાઈ શકે છે, જેનો જીવતો જાગતો દાખલો આજે જેતપુરમાં જોવા મળ્યો હતો. એક વિધવા માએ પોતાના બીમાર દીકરાના હોસ્પિટલને લાવવા માટે પૈસા ના હોય, પ્રાઇવેટ એમ્બ્યુલન્સ બોલાવી શકે તેમ ના હોય ત્યારે તેઓ એક સરકારી એમ્બ્યુલન્સ માટે ફોન કર્યો હતો. એમ્બ્યુલન્સ હાજર ના હોવાનું જણાવ્યું હતું. દીકરાનું દર્દ ના જોઈ શકતા આ વિધવા પોતાના દીકરાને હોસ્પિટલ લઈ જવા માટે રેકડીનો ઉપયોગ કરવો પડ્યો હતો. કામ લઈને આવ્યા છો, એને શું થયું છે? તમે હોસ્પિટલમાં આવ્યા તો તમને શું કીધું? શું ધક્કા ખવડાવે છે? શું હેરાન ગતિ શું થાય છે? એટલે અહીંયા એમ કહે છે કે તમે જુનાગઢ લઈ જાઓ, કે તો અમારી પાસે પૈસા ભરા પડતા નથી, તો અમારે કિસ્સેમાં લઈ જાઓ. તો કે સુજયમાં જાઓ, સુજયમાં ભરો હોય કે અરજી કે અહીંયાથી એમ્બ્યુલન્સ આવે કે ત્યાં સુધી કે અમારી પાસે એમ્બ્યુલન્સ નથી સરકારી જવાનું. તમે ક્યાંથી એને રેકડીમાં લઈને આવ્યા? એને તકલીફ શેની થઈ છે? એનું એક્સિડન્ટ થયું છે 3 મહિના છે, અને મારું કામ ઓપરેશન કર્યું છે, કારણ ફાટા પડી ગયા. 3 મહિનાથી હું ઘેર ઘેર સેવા કરું છું, ખાલી નથી.